हेलो विद्यार्थी मित्रों, केम छो? आज आपणे धोरण एक में आपणे शीख्या था, आपणे एक विषय नथी होतो, कलरव, गणित गम्मत, हिंदी, अंग्रेजी अने एमां सामान्य ज्ञाननो पण विषय होय छे। आ सत्યપોથી તમારી પાસે નથી, પણ હું આજે એના વિશે તમને ભણાવું છું। સામાન્ય જ્ઞાનમાં પાઠ એક શું છે? પાઠ એક પાલતુ પ્રાણીઓ। પાલતુ પ્રાણીઓ એટલે વિદ્યાર્થી મિત્રો ગાય, ભેંસ, બકરી એ વગેરે બધા પાલતુ પ્રાણીઓ કહેવાય છે। એમાં ગાય, ભેંસ, બકરી આપણને દૂધ આપે, ઘેટું છે જે આપણને ઊન આપે, ઊંટ છે જે આપણને સવારી કરવા માટે કામ આવે, એવી રીતે અલગ અલગ પ્રાણીઓ આપણને ઉપયોગી હોય છે। જે પ્રાણીઓને આપણે ઘરે પાળી શકીએ, જે પ્રાણીઓને આપણે ઉપયોગમાં લઈ શકીએ તેવા પ્રાણીઓને આપણે પાલતુ પ્રાણી કહેવાય છે। જો આ ચિત્રો છે, ચિત્રો જોઈને નામ લખવાના છે। આ શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ગાય, આ ઘોડો, આ ઘેટું, ઘેટું આપણને ઊન આપે, આ બકરી, આ ભેંસ, આ ઊંટ, આ શું છે? સસલું, આ ગધેડો અને આ કૂતરો। ચલો હવે આપણે આગળ વધારે શીખીએ। શું લખ્યું છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો। શું લખ્યું છે? ખાલી જગ્યા લારી ખેંચે છે, ઊંટ કે ભેંસ? વિદ્યાર્થી મિત્રો આ તો તમને ખબર હશે। હવે ભેંસ, ભેંસ આપણને દૂધ આપે, ભેંસ ઉપર કોઈ જે લારી કે ગાડું લગાવેલું હોય છે? નથી લગાવેલું હોતું, તો શેમાં લગાવેલું હોય? ઊંટ ઉપર કે ભેંસ ઉપર? તો ઊંટ ઉપર। ખાલી જગ્યા લારી ખેંચે છે, તો કોણ લારી ખેંચે? ઊંટ। આપણે ઊંટ લારી જોઈ છે ને, હા। પછી શું છે? ખાલી જગ્યા ઊન આપે છે, સસલું કે ઘેટું? સસલું તો કેટલું નાનું પ્રાણી હોય, એ આપણને આપે ઊન? ના આપે, તો આપણને પ્રાણી ઊન કોણ આપે? ઘેટું। ખાલી જગ્યાને શિંગડા હોય છે, ભેંસ કે ઊંટ? વિદ્યાર્થી મિત્રો તમે કોઈ ઊંટના માથે શિંગડા જોયા છે? તમે ઊંટ જોયું છે? તો તમે ઊંટ જોજો, ઊંટના માથે શિંગડા ના હોય। તો શું લખ્યું છે? ખાલી જગ્યાને શિંગડા હોય છે, તો કોને હોય? ભેંસને। ખાલી જગ્યા ઝડપથી દોડી શકે, બકરી કે ઘોડો? ઘોડા પર સવારી કરવાની મજા આવે, ખબર છે ને, એટલે ઘોડો ફટાફટ દોડે છે। ખાલી જગ્યાના પગમાં ગાદી હોય છે, વિદ્યાર્થી મિત્રો ઊંટ કે ઘોડા? ઘોડો ફટાફટ દોડી શકે છે, તેના પગમાં ગાદી નથી હોતી। ઊંટના પગમાં ગાદી હોય છે, એથી એ રણમાં પણ ચાલી શકે છે। ખબર છે આપણે રણવાળો વિસ્તાર જેથી કરીને કચ્છ, કચ્છમાં ખબર છે બહુ ઊંટું જોવા મળે, કેમ? માટીમાં ઊંટના પગમાં ગાદી હોય છે, એટલે ઊંટ માટીમાં ચાલી શકે છે, એટલે કે ઊંટના પગમાં ગાદી હોય છે। ઘેટું ખાલી જગ્યામાં રહે છે, ઘેટું શેમાં રહે? બોર કે વાડામાં? તો વિદ્યાર્થી મિત્રો ઘેટા બકરા વાડામાં રહે છે। ગાય ખાલી જગ્યામાં રહે છે, કોટ કે કોટડી? ગાય મોટી છે, કોટમાં રહે, કોટડીમાં ના રહે, કોટડી એટલે બહુ નાની એવી રૂમ જેવું હોય। ઘોડા, ઘોડો ખાલી જગ્યામાં રહે છે, તબેલા કે ગુફામાં? વિદ્યાર્થી મિત્રો ગુફામાં જંગલી પ્રાણીઓ રહે, એટલે સિંહ, વાઘ આ બધા ગુફામાં રહે, એટલે ઘોડો શેમાં રહે? તબેલામાં। ખાલી જગ્યા રણનું વાહન છે, વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું ને કે ઊંટ ના પગમાં ગાદી હોય છે, એટલે તે રણવાળા વિસ્તારમાં સરળતાથી ચાલી શકે છે, એટલે ઊંટ રણનું વાહન કહેવાય છે। હવે શું લખ્યું છે? દરેક પ્રાણીના બે બે નામ લખો। દૂધ આપનાર પ્રાણી, આપણને ખબર છે દૂધ કોણ આપે? ગાય, ભેંસ। ભાર ખેંચનાર પ્રાણી, ઊંટ અને ઘોડો। શિંગડા વગરના પ્રાણી, ઊંટ અને ઘેટું, જેના માથે શિંગડા ના હોય એવા પ્રાણી નું નામ લખવાનું। શિંગડાવાળા પ્રાણી, તો શિંગડા કોને હોય? બકરી, ગાય, ભેંસને પણ શિંગડા હોય, ભેંસ લખો તો પણ ચાલે। હવે શું લખ્યું? ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। ગધેડો ભાર વહન કરે છે, ગધેડો માટી લેવામાં ને એમાં ભથેડો ભાર લેવા વહન કરી શકે છે, એટલે તું આવે સાચું। ઊંટના, ઊંટ રણમાં દોડી શકે છે, શું આવે? સાચું। કૂતરો આપણા ઘરની ચોકી કરે છે, શું આવે? સાચું। ઘોડા પર સવારી ન થઈ શકે, શું આવે? ખોટું, કારણ કે ઘોડા પર તો સવારી થઈ શકે। આમાં શું લખ્યું છે? ઘોડા પર સવારી ન થઈ શકે, એટલે શું આવે? ખોટું। હવે શું લખ્યું છે? કોણ કેવું બોલે તે લખો, વિદ્યાર્થી મિત્રો કૂતરો શું બોલે? હાવ હાવ। ગધેડો શું બોલે? હોંચી હોંચી। બકરી શું બોલે? બે બે। બિલાડી શું બોલે?
म्याव म्याव। विद्यार्थी मित्रों आ आपणे पहेलो पाठ शीख्या पालतू प्राणीओ, हवे आपणे बीजो पाठ शीखीए पंखीओ। शुं आवे? पंखीओ। हवे शुं आमां छे? जो आ पंखीओ छे, आ पक्षीओना चित्रो जोई अने तेना नाम लखवाना छे। आ शुं छे? कागड़ो। आ शुं छे? कोयल, मरघी, हंस, पोपट, बतक, काबर, चकली, कूकड़ो, कबूतर, होलो, मोर। हवे आपणे एनु स्वाध्याय करीए। पक्षीना बे बे नाम लखो। हवे काळा रंगना पंखी, विद्यार्थी मित्रों आपणे जोया छे बहु बधा पंखी હોય, કાગડો, કબૂતર, ચકલી, પોપટ, બધા પક્ષીઓ જોયા છે ને, એમાં શું લખશે? કાળા રંગના પંખી। તો કાળા રંગના પંખીમાં શું આવે? કાગડો અને કોયલ। પાણીમાં તરી શકે તેવા પંખી, પાણીમાં કોણ તરી શકે? એક હંસ અને બતક। સફેદ રંગના પંખી, તો બતક અને બગલો। જમીન પર માળો બનાવતા પંખી, મરઘી, ઢેલ। આ મરઘી અને ઢેલ પાડી શકાય તેવા પંખી, પોપટ, કબૂતર। હવે શું લખ્યું છે? નીચેના પ્રશ્નોના એક એક શબ્દમાં જવાબ લખો। પંખીના ઘરને શું કહેવાય? પંખીના ઘરને માળો કહેવાય। પંખી માળામાં શું મૂકે? વિદ્યાર્થી મિત્રો પંખી માળામાં શું મૂકે? ઈંડા। સુંદર લાંબા પીંછા કોને હોય છે? કોને હોય છે? મોરને। આપણું રાષ્ટ્રીય પંખી કયું? મોર। કયું પંખી કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકી આવે? કોયલ। કોયલ બહુ જબરી હોય વિદ્યાર્થી મિત્રો, તે શું કરે? પોતે માળો બનાવે નહીં અને કાગડાના માળામાં ઘૂસી જાય અને એના ઈંડા પણ એ કાગડાના માળામાં જ મૂકી આવે। પંખીને ઉડવા માટે શું હોય? પંખીને ઉડવા માટે શું હોય? શું હોય તે લોકો ઉડી શકે? પાંખો। આપણને હોય છે? આપણને પાંખો નથી એટલે આપણે ઉડી શકીએ નહીં। પંખીને પાંખો હોય છે એટલે એ લોકો સહેલથી ઉડી શકે છે। હવે શું છે? કોણ કેવું બોલે તે લખો। કાગડો, કાગડો શું બોલે? કા કા કા, ખબર છે ને? ચકલી શું બોલે? ચી ચી। કૂકડો શું બોલે? કૂકડે કૂક। મોર શું બોલે? ટેહો ટેહો। કોયલ શું બોલે? કુહુ કુહુ। હવે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા, ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। પોપટને ગળે કાંઠલો હોય છે, વિદ્યાર્થી મિત્રો તમે પોપટ જોયો છે? તેના ગળે તમે જોજો કાંઠલો હશે, એટલે કે આમ ગળે એવી પટ્ટી હશે, આમ કોઈ બાંધેલું હોય ને એ પટ્ટી હશે, એને કાંઠલો કહેવાય। તો સાચી વાત છે, શું શું આવે? સાચું। હંસ પાણીમાં તરી શકે છે, હા હંસ પાણીમાં તરી શકે છે, એટલે શું આવે? સાચું। બતકનો રંગ લાલ હોય છે, વિદ્યાર્થી મિત્રો બતકનો રંગ લાલ હોય? બતકનો રંગ લાલ ના હોય, બતક કયા કલરનો હોય? બતક સફેદ કલરનો હોય, એટલે શું? બતકનો રંગ લાલ હોય છે તો શું આવે? ખોટું। મોરના પીંછા રંગબેરંગી હોય છે, હા મોરના પીંછા આપણે જોયા છે ને કેવા રંગબેરંગી હોય છે વિદ્યાર્થી મિત્રો? આ પાઠે પાલતુ પ્રાણીઓ અને પાઠ બે પંખીઓ, આ વિદ્યાર્થી મિત્રો તમારે સારા અક્ષર કાઢીને નોટમાં લખવાનું છે, વ્યવસ્થિત રીતે વાંચવાનું છે। આ પણ આપણો એક વિષય છે, પરીક્ષા આની પણ આવે છે સામાન્ય જ્ઞાનની, એટલે આ તમારે બહુ સારી રીતે તૈયાર કરવાનું છે।